તો મારા ભાઈઓ તમે હમણાં જેવું કોલ રેકોર્ડિંગ સ્ટેટસ સાંભળ્યું બરાબર ડીજે રિમિક્સને બેઝ સાથે વાળું તો તમે યાર આવા પ્રકારનું સ્ટેટસ એડિટિંગ શીખવા માગતા હોય તો વિડીયો પૂરું જ સ્કીપ ના કરતા ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા હોય તો ચાલો આજનું જલ્દીથી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા અલર્ટ મોશન એપને ઓપન કરશું જો તમારી પાસે અલર્ટ મોશન એપ ના હોય તો તમે ટેલિગ્રામથી જોઈન કરી ડાઉનલોડ કરી શકો છો અલર્ટ મોશન પ્રો વર્જન તો તમને એક લિંક આપેલું છે ડિસ્ક્રિપ્શનના પ્રોજેક્ટની તો આ પ્રોજેક્ટ તમારે કંઈક ઓપન થશે બીટમાર્ક ઓલરેડી કરેલું જ છે જ્યાં જ્યાં આપણે અહીંયા કોલ રેકોર્ડિંગની વાત થાય છે ત્યાં તો તમારે સિમ્પલ અહીંયા કશું કરવાનું છે તમારે કંઈક આ રીતે બીટમાર્ક જોવા મળશે તમારે સ્ટાર્ટિંગનું જે બીટમાર્ક દેખાય છે ત્યાં આવશે બાવીસ સેકન્ડવાળું બરાબર ત્યાં ભાઈ તમારે પ્લસ નંકરમાં ટચ કરવાનું છે અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે તમને અહીંયા ફોટો આપેલા છે જે તમારે એડ કરવાના રહેશે તો અહીંયા તમારે સૌથી પહેલાં તો જે આ ફોટો છે તે એડ કરવાનો છે તો આ રીતે ફોટો એડ કરી લઈએ છીએ ફોટો એડ કર્યા પછી તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો તો અહીંયા દેખી શકો છો મૂવમેન્ટ એન્ડ ટ્રાસ ઓપ્શન દેખવા મળશે ત્યાં એડજસ્ટમેન્ટ કરવા માટે તમે આ રીતે ઇન્ટરેસ્ટ જોવા મળશે હવે તમારે આથી ત્રીજાનો ઓપ્શન જોવા મળશે તમે ફોટો નાનો મોટો કરી શકો છો કે કઈ રીતે બરાબર તો તમને જેમ યોગ્ય લાગે તેમ ફોટો તમે નાનો મોટો કરી શકો છો તો તમારે આ રીતે કરી લેવાનું રહેશે આટલું કર્યા પછી બીજું બીજું ભાગ છે ત્યાં છે ત્યાં પછી તમારે અહીંયા પાછળનો ભાગ ફોટો વધે છે તેને કટ કરવાનું રહેશે કે કા રીતે તો આટલું કટ કર્યા પછી હવે તમારે બીજો ફોટો એડ કરવાનો છે જે આપણે ફોટા બધા બનાવેલા છે બરાબર આ રીતે તમે આ રીતે ફોટો એડ કરવા આને પણ તમે મૂવમેન્ટ આસર આશ્રસ્ત્ર પર જઈ નાનો મોટો કરી શકો છો કે આ રીતે આટલું કર્યા પછી તમે બીચમાં કરાવવાનું છે અને પાછળનો ભાગ જે વધે છે તેને કટ કરવાનો રહેશે કે આ રીતે આટલું કર્યા પછી હવે તમારે ફરીથી જે બીજો ફોટો છે તે એડ દેવાનો રહેશે તો તમારે આ રીતે બધા ફોટા એડ કરી મૂવમેન્ટ આસર આશ્રસ પર જઈ તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકો છો જેવી રીતે હું એડજસ્ટમેન્ટ કરું છું તેમ તો આ રીતે તમારે બધા ફોટા એડ કરી લેવાના રહેશે એડ કર્યા પછી તમારે કંઈક આ રીતે ઇન્ટરેસ્ટ જોવા મળી જશે તમે દેખી શકો છો તમારી સ્ક્રીન પર તો હવે મિત્રો તમે વિચારતા વિચારતાશે કે આપણે બેકગ્રાઉન્ડ તો એડ કર્યું નથી ફોટા એડ કરતાં સ્વીખડી દીધા મિત્રો આમાં તમે યાર વિડીયો સ્કીપ ના કરો એટલા માટે તમને કંઈક આવું સ્વીકારશે તો વિડીયો સ્કીપ ના કરતા હવે આપણે બેકગ્રાઉન્ડ બનાવશું બેકગ્રાઉન્ડ બનાવવા માટે તમારે પ્રસાદ પર ટચ કરવાનું છે અહીંયાથી તમારે સેપવાળો ઓપ્શન જોવા મળશે આ વાળો ત્યાં સેપ પર આ ટચ કરવાનું રહેશે તો અહીંયા ટચ કરવા તમને આ રીતે સેપ જોવા મળશે સિપને તમારે ફૂલ સચ કરવા માટે ત્રણ ટકા જોવા મળશે ઉપર ખૂણામાં ત્યાં ટચ કરી ટચ કર્યા પછી તમારે અહીંયા ઓપ્શન જોવા મળશે પાંચમા નંબરનું ફિલ્ડ કોમ્પોઝિશન એરિયા ત્યાં ટચ કરી ફોટાને કંઈક આ રીતે ફૂલ સાઇજ કર્યા પછી હવે તમારે જેટલું કોલ રેકોર્ડિંગ છે ત્યાં સુધી તમારે આને ખેંચી લાવવાનું રહેશે તો અહીંયા આપણે ખેંચી લે છે કે કઈ આ રીતે તો આટલું ખેંચ્યા ભાઈ તમને કંઈક આયેતીન જોવા મળશે હવે તમારે આ બેગ્રાઉન્ડ છે તેને નીચે લઈ લેવાનું રહેશે કંઈક આ રીતે નીચે લઈ લે તમને કંઈક આરતી દિવસ જોવા મળી જશે હવે બેકગ્રાઉન્ડ આપણે કલર બદલવા માટે કલર પર જવાનું છે કલર ફિલ્ડ પર ટચ કરવાનું છે હવે તમારે કલર ફીલ પર આવા ઓપ્શન જોવા મળશે ત્યાં ટચ કરશું ટચ કર્યા પછી તમને આરતી દિવસ જોવા મળશે હવે તમારે જે અહીંયા જે લાઈન દેખવા મળશે બરાબર ત્યાં અહીંયા વચ્ચેવાળું ટચ કરવાનું રહેશે અને અહીંયા વચ્ચે ટચ કરાવ્યા પછી તમારે જે અહીંયા ખૂણાવાળું ઓપ્શન દેખવા મળશે તેને વચ્ચે લઈ દેવાનું રહેશે તો અહીંયા ટચ કરી આ રીતે વચ્ચે લઈ દઉં છું તમે દેખી શકો છો તમારી સ્ક્રીન પર કંઈક આ રીતે આટલું લાયા પછી હવે તમારે કલર બે બદલવાના રહેશે તો બ્લેક એન્ડ વ્હાઈટ તમને અહીંયા જોવા મળશે બ્લેક એન્ડ વ્હાઈટ તો તે કલર આપણે ચેન્જ કરવાનો રહેશે તો બ્લેક પર ટચ કરી તમે અહીંયાથી કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો જેવી રીતે હું સિલેક્ટ કરું છું તેમ અને વ્હાઈટ પર ટચ કરી તમે અહીંયા વ્હાઈટ પર પણ કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો તમને જેવો કલર યોગ્ય લાગે તેવો કલર તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો તો આપણે કંઈક આવાળો કલર લઈ લઈએ છીએ હવે કલર લીધા પછી મિત્રો કલર પર ટચ કરવાનું રહેશે એટલે તમારે સિમ્પલ અહીંયા ઇફેક્ટ પર જવાનું છે એડ ઇફેક્ટ પર ટચ કરવાનું છે અહીંયા તમારે સિમ્પલ કલર એન્ડ રાઇટ ઓપ્શન જોવા મળશે ત્યાં ટચ કરી તમારે એક ઓપ્શન જોવા મળશે હ્યુ એન્ડ સિફ્ટ ત્યાં ટચ કરવાનું રહેશે ટચ કરવા પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ લેવાનું રહેશે લીધા પછી તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં એક પ્લસ આકન આપવાનું રહેશે આ રીતે પ્લસકન આપ્યા પછી તમારે અહીંયા જે બીટમાર્ક છે ત્યાં લાસ્ટમાં આવી જવાનું રહેશે જે આપણું લાસ્ટ બીટમાર્ક છે ત્યાં ત્યાં પછી તમારે આને ખેંચી કંઈક આ રીતે ખેંચી લાવવાનું રહેશે તમે દેખી શકો છો તમારા સ્કીન પર હું ખેંચું છું તેમ તમારે સિમ્પલ અહીંયા એક એક્સ કરી દેવાનું રહેશે બરાબર આપણે વધારે નહીં એક એક્સ તો કંઈક આ રીતે તમને ઇન્ટરપેસ્ટ જોવા મળશે તમે દેખી શકો છો તમારી સ્ક્રીન પર કંઈક આ રીતે કલર ચેન્જ ઇફેક્ટ જોવા મળી જશે આ રીતે આટલું કર્યા પછી હવે આપણે ઇફેક્ટ એડ કર્યા પહેલાં સૌથી પહેલાં અહીંયા જે આપણું લાસ્ટ છે એટલે જ્યાં બીજવાળો હોય છે ત્યાં આપણે આવી જવાનું રહેશે અહીંયા આટલા આવ્યા પછી તમારે એક ફોટો એડ કરવાનો છે તો આપણે ફોટો એડ કરી લઈએ છીએ જે અહીંયા ડાઉનલોડ કરેલો છે ઓલરેડી તો આ ફોટો એડ કર્યા પછી ફોટાને ફૂલ સાઇઝ કરવા માટે ત્રણ ટપકા જોવા મળશે ત્યાં ટચ કરી ફોટાને અહીંયાથી કરી દેશું ફૂલ સાઇજ આ રીતે અને ફોટાને છેલ્લે સુધી ખેંચવાનું રહેશે કંઈક આ રીતે તો ફોટાને છેલ્લે સુધી ખેંચ્યા પછી હવે તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ફરી જવાનું છે આ રીતે આ રીતે આપણે ફોટા પર બ્લર કરવા માટે ઇફેક્ટમાં જવાનું છે એડ પર ટચ કરવાનું છે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બ્લરવાળું ત્યાર ટચ કરવાનું રહેશે ટચ કર્યા પછી તમારે અહીંયા સિમ્પલી ત્રીજાવાળું શું જોવા મળશે ગોશિયન બ્લર ત્યાં ટચ કરી બ્લર કરવાનું રહેશે બ્લર કર્યા પછી તમારે અહીંયાથી એને અઢીસો કરી દેવાનું રહેશે બરાબર એટલે બસો પચાસ તો આ રીતે કરશો એટલે ફોટા પર કમ્પ્લીટલી બ્લર લાગી જશે તમે દેખી શકો છો તમારે સ્ક્રીન પર દેખાતો હશે હવે તમારે સ્ટાર્ટિંગ પણ ફરીથી છેલ્લે આપણે જે અહીંયા બીજ પડે છે આ તમારે પ્રશ્ન પર ટચ કરવાનું છે મીડિયામાં જવાનું છે તે જ ફોટો ફરીથી એડ કરવાનો રહેશે ફોટો એડ કર્યા પછી ફોટાને તમારે છેલ્લે સુધી ખેંચી લેવાનો રહેશે કંઈક આ રીતે ફોટો છેલ્લે સુધી ખેંચ્યા ભાઈ તમારે ફરીથી સ્ટાર્ટિંગ બનવાનું છે અહીંયાથી તમારે ફરીથી સેપવાળો ઓપ્શન જવાનું છે શેપ સેપમાં તમારે આવાળો શેપ લઈ લેવાનો રહેશે શેપ લીધા પછી શેપને તમારે તે એડજસ્ટન્ટ કરી લેજો આ રીતે દેખી શકો છો હું જેમ એડજસ્ટમેન્ટ કરું છું તેમ તો કંઈક આ રીતે એડજસ્ટમેન્ટ કર્યા પછી હવે તમારે સિમ્પલી આ શિપને પણ છેલ્લે સુધી ખેંચી લેવાનું રહેશે કંઈક આ રીતે કલર ફિલ્ડ પર જઈ કલર ચેન્જ કરી દેવાનો છે કંઈક આ રીતે કલર ચેન્જ કર્યા પછી હવે તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે જે આપણા બે શેપ છે તેને અહીંયાથી આ રીતે ભેગા કરી લેવાના છે અહીંયા દેખી શકો છો આ રીતે ભેગા કર્યા તેમ અને અહીંયા ટચ કરવાનું રહેશે તમારે અહીંયા જે શેપ છે તે એક બની જશે કંઈક આ રીતે તમે દેખી શકો છો તમારા સ્કીન પર હવે મિત્રો તેને આપણે કશું કરવાનું છે તમારે સિમ્પલી આને એક તો ડુપ્લિકેટ કરવાનું રહેશે તો આપણે સિમ્પલ અહીંયાથી ડુપ્લિકેટ કરી લઈએ છીએ તો અહીંયા ડુપ્લિકેટ કરવા માટે તમારે સિમ્પલ ઓપ્શન જોવા મળશે આ વાળું ટચ કરવાનું છે ટચ કરાવે તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળશે ડુપ્લિકેટ લેયર ત્યાં ટચ કરી ડુપ્લિકેટ લેયર કરવાનું છે કે કઈ રીતે હવે તમારે જે આપણું જે પહેલું જે ગ્રુપ છે તેના પર ટચ કરી અહીંયા તમારે બોર્ડરના સાઈડ ઉપર જઈ બોર્ડર એનેબલ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે એને વ્હાઈ કલર સિલેક્ટ કરી લેવાનો રહેશે તો વ્હાઇટ કલર સિલેક્ટ કરાવીએ તમારે ત્યાંથી સાયદ તમે વધારે પણ રાખી શકો છો ઓછી પણ રાખી શકો છો કંઈક આ રીતે તો કરી દેવાનું રહેશે હવે આટલું કર્યા પછી હવે તમારે જે આપણું ગ્રુપ બીજું છે જે કોપી કર્યું છે તેના પર ટચ કરી કલર ફિલ્ડ પર જઈ તમારે આનો કલર છે મિત્રો તેને વ્હાઇટ સિલેક્ટ કર લેવાનો રહેશે વ્હાઈટ સિલેક્ટ કર્યા પછી તમારે ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટમાં ટચ કરવાનું છે અહીંયા તમારે સિમ્પલી અહીંયા આ ઇફેક્ટ લઈ બ્લેન્ક ઇફેક્ટ પર જઈ તમારે સિમ્પલી આને આવણ છે આટલે અને તમારે આને સિમ્પલી અહીંયા સાત એસી કરી દેવાનું રહેશે સાત એસી કર્યા પછી તમારે આ રીતે ઇંચ પર જોવા મળશે તો સ્ટાર્ટિંગ પર ફરી દેવાનું છે અહીંયા તમારે પ્લસના કામ ટચ કરવાનું રહેશે ટચ કર્યા પછી તમારે અહીંયા સિમ્પલી મીડિયામાં જવાનું છે જે આપણે બીજા ફોટોને લિંક આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં તમારે સિમ્પલી આ ફોટો એડ કરી ફોટાને અહીંયાથી ઉપર સેટ કરી દેવાનો રહેશે કંઈક આ રીતે દેખી શકો છો જેમ હું સેટ કરું છું તેમ અને આ ફોટાને પણ છેલ્લે સુધી ખેંચી લેવાનું રહેશે જેમ હું ખેંચું છું તેમ ફરી તમારે સ્ટાર્ટિંગ પણ બનાવવાનું છે ફરીથી અહીંયા પ્લસ આ પોઈન્ટ ટચ કરી મીડિયામાં જવાનું છે અને બીજો ફોટો ફરીથી આવાળો એડ કરી તમારે આને નીચે એડજમ કરવાનો રહેશે કંઈક આ રીતે તો આટલું એડજમ કરી આ ફોટાને પણ છેલ્લે સુધી ખેંચવાનો રહેશે કંઈક આ રીતે હવે આપણે ઇફેક્ટ લગાવવાની બાકી છે પહેલાં ફોટા ઉપર તો ફોટા પર ઇફેક્ટ લગાવવા માટે તમારે સિમ્પલ બે કાવાનું છે એક ઇફેક્ટની લિંક આપેલી છે આ વાળી તો આ ઇફેક્ટને સિમ્પલ આપણે કરી લેશું અહીંયાથી કોપી તો કોપી ઇફેક્ટ કર્યા ભાઈ તમારે અહીંયાથી આપણે જે ઇફેક્ટ છે તેના એટલે સોરી પ્રોજેક્ટ છે અને તમારે જે સ્ટાર્ટિંગમાં આપણે ફોટો એડ કર્યા છે તેના ઉપર આપણે આઈ ઇફેક્ટને પેસ્ટ કરી દેવાની રહેશે તમે દેખી શકો છો કંઈક આ રીતે ઇફેક્ટ જોવા મળી જશે તમને તમારા જે ફોટો છે તેના ઉપર તો અહીંયા આપણે બધા ફોટા પર આઈ ઇફેક્ટને પેસ્ટ કરી દઈશું કંઈક આ રીતે તમે દેખી શકો છો તમને કંઈક આ રીતની જોવા મળી જશે તો આ રીતે ઇફેક્ટો લાગ્યા પછી હવે તમારે સિમ્પલ અહીંયાથી તમારે જે બોર્ડરને તમારું જે ટેગ બેગ એડ કરવું એડ કરી શકો છો અને વિડીયોને સેવ કરવા માટે તમારે સિમ્પલી ઉપર ઓપ્શન જોવા મળશે આ વાળું ત્યાં ટચ કરવાનું છે ટચ કરવા પછી સિમ્પલી તમારે અહીંયા એક્સપર્ટ ટચ કરી વિડીયો સેવ કરવાનું રહેશે તો આજનો વિડીયો કેવું લાગવાનું છે કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જણાવો તો ચાલો મળીએ આગલા વિડીયોમાં